ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 સામાજિક વિજ્ઞાન ચેપ્ટર 1 રાજપૂત યુગ અને નવા શાસકો અને રાજ્યો તેના વિશે માહિતી છે આપણે મેળવવાની છે. વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો ટોપિક છે ઉત્તર ભારતના રાજ્યો. કયા રાજ્યો? તો ઉત્તર ભારતના રાજ્યો. આમાં આપણે ઉત્તર ભારત છે એમાં એ સમયમાં ક્યા ક્યા રાજ્યો હતા તેના વિશેની માહિતી છે વિદ્યાર્થી મિત્રો આપણે આ ચેપ્ટરમાં મેળવવાની છે. વિદ્યાર્થી મિત્રો, આગળના ટોપિકમાં આપણે મધ્યયુગીન ઇતિહાસમાં રાજપૂત શાસકો વીરતા, શૌર્ય અને સાહસ માટે પ્રખ્યાત હતા અને આપણને આ રાજપૂતોએ વિદેશી આક્રમણોથી પણ આપણા ભારત દેશને બચાવ્યું હતું. તો હવે આપણે જોઈએ કે ઉત્તર ભારત છે એમાં ક્યા ક્યા રાજ્યો હતા તેના વિશેની માહિતી છે એ આપણે થોડી મેળવીએ. તો આજનો આપણો ટોપિક છે ઉત્તર ભારતના રાજ્યો. તો આપણે હવે જોઈએ ગુર્જર પ્રતિહાર સામ્રાજ્યના પતન બાદ. કોના પતન બાદ? તો ગુર્જર પ્રતિહાર એનું સામ્રાજ્યનો પતન થયું એના પછીનો સમય. ફરીથી ગુર્જર પ્રતિહાર સામ્રાજ્યના પતન બાદ કનોજનું ગઢવાલ રાજ્ય, બુંદેલખંડના ચંદેલો, માળવાનું પરમાર રાજ્ય. કેનું રાજ્ય વિદ્યાર્થી મિત્રો? માળવાનું પરમાર રાજ્ય, અણહિલવાડનું સોલંકી રાજ્ય, ડાહલનું ચેદી રાજ્ય, સાકમભરીનું ચૌહાણ રાજ્ય અને દક્ષિણ રાજસ્થાનનું ગોહિલ રાજ્ય. કયું રાજ્ય વિદ્યાર્થી મિત્રો? તો ગોહિલ રાજ્ય. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા ગુર્જર પ્રતિહાર સામ્રાજ્ય છે એના પતન પછી, પતન એટલે કે એના નાશ થયા પછી ક્યા ક્યા રાજ્યો હતા તે આપણે જોયા કે કનોજમાં કોનું હતું? તો કનોજમાં ગઢવાલ રાજ્ય હતું. બુંદેલખંડ છે એમાં કોણ હતા વિદ્યાર્થી મિત્રો? તો ચંદેલો હતા. કોણ હતા? ચંદેલો હતા. માળવા, તો માળવામાં કોનું રાજ્ય હતું વિદ્યાર્થી મિત્રો? પરમાર રાજ્ય. અણહિલવાડનું સોલંકી રાજ્ય કોનું? તો અણહિલવાડનું સોલંકી રાજ્ય. જ્યારે ડાહલ છે એનું કયું રાજ્ય વિદ્યાર્થી મિત્રો? તો ચેદી રાજ્ય. સાકમભરીનું ચૌહાણ રાજ્ય અને દક્ષિણ રાજસ્થાનમાં ગોહિલ રાજ્ય. ટૂંકમાં આટલા રાજ્યવંશો છે એનો ધીરે ધીરે ઉદય થયો હતો તેના વિશેની માહિતી છે આપણને આમાં વિદ્યાર્થી મિત્રો જોવા મળે છે કે ઉત્તર ભારતના રાજ્યો. ટૂંકમાં ગુર્જર પ્રતિહારના નાશ બાદ આટલા રાજ્યો છે એને ધીરે ધીરે પોતાનું રાજ્ય છે એને સ્થાપિત કર્યા. ગઢવાલ રાજ્યનો સ્થાપક ચંદ્રદેવ હતો. કયા રાજ્યનો સ્થાપક? તો ગઢવાલ. આપણે ઉપર જોયું ને કે કનોજનું ગઢવાલ રાજ્ય, તો ગઢવાલ રાજ્યનો સ્થાપક કોણ હતો? ચંદ્રદેવ. તેમણે કનોજ સિવાય કાશીને પણ પોતાની રાજધાની બનાવી. દરેક રાજ્ય છે એને એક રાજધાની હોય છે, જ્યારે આને કનોજ નામની એક રાજધાની તો હતી જ, એક કનોજ નામનું એક રાજ્ય તો તેને રાજધાની તરીકે રાખ્યું હતું, પણ એના સિવાય એ કાશી છે એને પણ પોતાની રાજધાની છે એ બનાવે છે. આ વંશમાં મદનચંદ્ર, ગોવિંદચંદ્ર જેવા શાસકો થયા. આ વંશમાં, વંશ એટલે ગઢવાલ રાજ્ય છે કનોજનું રાજપૂત યુગના વંશ, તો ક્યાં હતા? મદનચંદ્ર અને ગોવિંદચંદ્ર છે એવા શાસકો થઈ ગયા. પછી આપણે આગળ જોઈએ કે જેમાં ગોવિંદચંદ્ર આ કુળનો સૌથી પ્રતાપી અને પરાક્રમી રાજા હતો. કોણ? તો ગોવિંદચંદ્ર. ઈ આ કુળનો કેવો રાજા હતો? પ્રતાપી અને પરાક્રમી રાજા હતો. તેણે ગજનીના આક્રમણને અટકાવેલ હતું. કોણે અટકાવેલું હતું વિદ્યાર્થી મિત્રો? તો ગોવિંદચંદ્ર છે એ રાજાએ ગજની છે એના આક્રમણને આપણા દેશ ઉપર થતું અટકાવેલું હતું. અનેક બૌદ્ધ વિહારોનો જીર્ણોદ્વાર કરાવ્યો હતો. જીર્ણોદ્વાર એટલે કે આપણે જે રિનોવેશન શબ્દ વાપરીએ છીએ એટલે કે સમારકામ. બૌદ્ધ વિહારો એટલે કે જે બૌદ્ધ સાધુઓ છે એ પગપાળા ચાલતા ચાલતા જે આવે છે તો એને રસ્તામાં આરામ કરવા માટે જે મકાનોની જે રચના કરવામાં આવેલી હોય છે, જે મકાનો બાંધવામાં આવેલા હોય છે એને આપણે શું કહીએ છીએ? બૌદ્ધ વિહારો. આપણે કેમ ધર્મશાળા તરીકે ઓળખીએ છીએ, તો એવા બૌદ્ધ વિહારો છે એનો જીર્ણોદ્ધાર છે એ ગોવિંદચંદ્રએ કરાવેલો હતો.
ઉત્તર ભારતના અન્ય શાસકોમાં બુંદેલખંડના ચંદેલોનો સમાવેશ થાય છે. આપણે આગળ શીખી ગયા કે બુંદેલખંડમાં કોનું રાજ્ય હતું, તો ચંદેલનું રાજ્ય હતું. કોનું હતું વિદ્યાર્થી મિત્રો રાજ્ય? તો ચંદેલનું રાજ્ય હતું. તો ઉત્તર ભારત છે એના અન્ય શાસકો આપણે જોઈએ તો એમાં બુંદેલખંડના ચંદેલો છે એનો પણ સમાવેશ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે ઉત્તર ભારતના રાજ્યો જોયા ફરીથી કે કનોજમાં કોનું રાજ્ય હતું વિદ્યાર્થી મિત્રો? તો ગઢવાલ રાજ્ય, બુંદેલખંડના ચંદેલો. પછી માળવાનું પરમાર રાજ્ય, અણહિલવાડનું સોલંકી રાજ્ય, દાહોદનું ચેદી રાજ્ય, શાકંભરીનું ચૌહાણ રાજ્ય, દક્ષિણ રાજસ્થાનમાં ગોહિલ રાજ્ય. તો આ બધા છે એ ઉત્તર ભારતના રાજ્યો છે. એમાં ગઢવાલ છે એનો સ્થાપક કોણ હતો? તો ચંદ્રદેવ હતો. હવે આ ગઢવાલનો સ્થાપક જે ચંદ્રદેવ હતો એની પાસે કનોજ નામના રાજ્યની તો રાજધાની હતી, એના સિવાય કાશીને પણ પોતાની રાજધાની બનાવે છે. પછી આપણે જોઈએ કે આ વંશમાં કોણ થઈ ગયા? તો મદનચંદ્ર અને ગોવિંદચંદ્ર નામના બે શાસકો થઈ ગયા. અને એમ કહેવાય છે કે એ સમયમાં ગોવિંદચંદ્ર છે એ કુળનો સૌથી પ્રતાપી અને પરાક્રમી રાજા ગણાય છે. એણે આપણને ગજનીના આક્રમણથી અટકાવેલા હતા. પછી એમ પણ કહી શકીએ કે ગોવિંદચંદ્ર છે એણે ઘણા બધા બૌદ્ધ વિહારો છે એને સમારકામ કરાવેલું હતું. અને આના સિવાય ઉત્તર ભારત છે એના અન્ય શાસકોમાં આપણે બુંદેલખંડના ચંદેલો છે તેનો પણ આપણે સમાવેશ છે એ કરી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો આજના આ ટોપિકમાં આપણે ઉત્તર ભારતના રાજ્યો છે તેના વિશેની માહિતી છે એ આપણે મેળવેલી છે. તો ઉત્તર ભારતના રાજ્યો છે એ આપણે બધાએ જોયા કે ક્યાં કેનું રાજ્ય હતું અને આપણે એનો પરિચય પણ મેળવ્યો. તો વિદ્યાર્થી મિત્રો મેં તમને એની પહેલાં પણ એકવાર કીધું હતું કે NCERTનો કોર્સ આપણે નવો છે તો બંને ત્યાં સુધી તમારે ઘરે એક વખત જે ચેપ્ટર હું ચલાવવાની છું, મેં અગાઉ કીધું હતું હું ચેપ્ટર 1 છે એ તમને ભણાવીશ. તો બધા સ્ટુડન્ટ છે એ ફરીથી આ સૂચના સાંભળી લઈએ, તમારે ઘરેથી આ ચેપ્ટરમાં હું જે ટોપિક કરાવવાની હોય એ ટોપિક તમારે ઘરે વાંચવાનો છે. એક વખત તમે ઘરે વાંચશો, બીજી વાર તમે વિડીયો લિંકમાં સમજશો અને ત્રીજી વાર એ જ વસ્તુ તમે હોમવર્કમાં કરશો તો તમને સમજવામાં કોઈ પણ જાતની તકલીફ પડશે નહીં. આજનું હોમવર્ક મેં જેટલું કરાવ્યું છે એટલી જ વસ્તુ તમારે લખી અને બતાવવાની છે. ક્લાસવર્ક અને હોમવર્ક ઉત્તર ભારતના રાજ્યોનો આખો ટોપિક છે એ બંને ટોપિક છે એ ક્લાસવર્ક અને HW બંનેમાં તમારે લખી અને બતાવવાના છે.